હાય ફ્રેન્ડ્સ, કેમ છો? તમને બધાને જેમ બે, આજે હું બનાવવાની છું સાબુદાનાની ખીચડી. તો એની માટે રાતથી મેં સાબુદાના પલાળી દીધા હતા. તો આ સાબુદાના છે, એની ઉપર આટલું પાણી રહે એટલું પાણી રાખી અને આખી રાત રાખ્યા હતા. તો તમે જોઈ શકો છો કે એકદમ ખુલ્લા ખુલ્લા સાબુદાના થયા છે. તો ચાલો હવે એને વઘારી દઈએ. તો ફ્રેન્ડ્સ, તેલ તપી ગયું છે, તો હવે પહેલાં જીરું એડ કરીશું. જીરું થાય એટલે બટાકા નાખી દેવાના. હવે આપણે એમાં મીઠું થોડુંક એડ કરી દઈશું. આ ફરારી મીઠું છે, તો તમે એ એડ કરી શકો છો. ઉપવાસ માટેનું છે, તો થોડુંક એ એડ કરીશું. અને હજી બટાકા થવા દઈશું. બટાકા આપણો થઈ ગયો છે, તો હવે આમાં સિંગદાણા એડ કરી દેવાના. તો આ સિંગદાણા અને તલ છે, તે હું એડ કરી દઈશ. એ થાય એટલે આ આદુ લીધું છે ક્રશ કરીને, તો એ આદુ લઈ લેવાનું. અને આ લીલા મરચા છે જે તીખા છે, તો એ એડ કરી દેવાના. અને આ બધું થાય એટલે આપણે હવે સાબુદાના એડ કરી દેવાના. આવી રીતે બરાબર મિક્સ થઈ જાય એટલે હવે ખુલ્લા ખુલ્લા કરી અને આમ આને હવે થવા દેવાના. હવે એને ફરી આપણે ઢાંકીને થવા દઈશું. ખીચડીને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું, તો નીચે ચોટી ના જાય. આવી રીતે ઉપર નીચે કરી દેવાની એટલે બરાબર ચડે. જો દાના ખુલ્લા ખુલ્લા રહે છે ને, આવી જ થશે છૂટી છૂટી. હજી આપણે એને થોડીક થવા દઈશું અને એને ધીમા તાપે જ થવા દેવાની એટલે ખૂબ સરસ થશે. હવે ફ્રેન્ડ્સ, આપણે જોઈ લઈશું. પહેલાં તો આપણે મીઠું એડ કરી દઈશું, તો તમારે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું. આ સિંધવ મીઠું છે જે ફરારીમાં ખવાય છે. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, તો તમને બધાને હર હર મહાદેવ.
હવે 5 મિનિટમાં થઈ જશે. તો ફ્રેન્ડ્સ જો આપણી ખીચડી થઈ ગઈ છે, જો દાના થોડે જોઈએ ને ખીલ્યા ખીલ્યા છે એકદમ. તો આવી ખીચડી બનાવવાની, તમે આમાં હળદર એડ કરતા હોય, ફરાળીમાં ખાતા હોય તો એડ કરવાની, નહીં તો આવી જ ચાલે. અને મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે અને લીંબુ હોય તમારા ટેસ્ટ પ્રમાણે. અમે દહીં જોડે જ ખીચડી ખાઈએ છીએ એટલે હું લીંબુ એડ નહીં કરતી, પણ તમે કરી શકો છો. તો તમને મારી રેસીપી કેવી લાગી ચોક્કસથી કહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. સર્વિંગ પ્લેટમાં હવે હું કાઢી લઉં છું. તો જો ફ્રેન્ડ્સ થઈ એકદમ ખીલી ખીલી ખીચડી છે, જો તમે જોઈ. તો તમને મારી રેસીપી કેવી લાગી જરૂરથી કહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.